शंकरं शंकराचार्यं केशवं बागरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राह ग्रासैक कर्मणे श्लोक थे यदद्वैतं श्रुतं सृष्टेः प्राक् तदेवाद्य चोपरे मुक्तावपि वृथा माया भ्रामयत्यखिलाञ्जना ये वदन्ति इत्थमेतेऽपि भ्राम्यन्ते विद्ययात्र किम् न यथा पूर्वमेतेषाम् अत्र भ्रान्तेरदर्शनाद् ऐहिकामुष्मिकः सर्वः संसारो वास्तवस्ततः न भाति नास्ति चाद्वैतम् इत्यज्ञानिविनिश्चयः ज्ञानिनो विपरीतोऽस्मात् निश्चयः सम्यगीक्ष्यते स्वस्वनिश्चयतो बद्धः मुक्तोऽहं चेति मन्यते यत् अद्वैतं सृष्टेः प्राक् श्रुतं जगतना सृजन पहला जे अद्वैत प्रतिपादन श्रुति करे छे केना सृजन पहला समग्र जगत एक अद्वितीय ब्रह्म हतु तदेव अद्य एज अद्वितीय तत्व अत्यारे पण छे तथा च उपरी अने प्रलय काळमां पण छे अर्थात एवं के सृजन ने कारणे जगतना सृजन ने कारणे अद्वितीय के अद्वैत तत्व द्वैत बनी गयु नथी अद्वैत हतु छे अने रहेशे मुक्त अपि बंधन काम अद्वैत छे अने मुक्ति काम अद्वैत छे वृथा माया भ्रामयति अखिलांजनान अब हमेशा सर्व काम एक अद्वितीय तत्व छे सदापण आ माया अखिलांजनान वृथा भ्रामयति भ्रम ने कारण द्वैत ने सत्यता आपवाने कारण अद्वैत नो अद्वैत से वंचित रही जवाय छे द्वैत ने सत्यता आपवादी होने कारण अद्वैत थी वंचित रही जवाय छे बस आ रीते आ माया बधाए माणसों ने बधाए जनों ने वृथा व्यर्थ बधाने भ्रमण करावे छे ये वदन्ति इत्थम एते भी भ्राम्यते प्रश्न करे छे कि जे लोकोनो ज्ञान छे कि एक अद्वितीय अद्वैत ज तत्व छे ए ज सत्य जेवुं जेने ज्ञान छे ते भी भ्राम्यन्ते ये लोग पण भ्रमण करता होय ये लोग भ्रमित होय में जोवामां आवे छे कारण के ए पण पहेला अविवेकी जनोनी जेम ज व्यवहार करता जाणवामां आवे छे विद्या अत्र किम तो अपने एम थाय के अद्वैत नुं ज्ञान थवाने कारणे के व्यवहार बदलाई जवो जोईए तो के जेमने ज्ञान छे ए लोगोनो व्यवहार पण आवो ज जणाय छे जेवो पेला अविवेकी पुरुषो छे विद्या अत्र किम तो पछी विद्या थी शुं फेर पड्या तो के ना आ वात बराबर नथी यथा पूर्वम एतेषाम् अत्र भ्रान्तिः अदर्शनात् एक महान तफावत छे अविवेकी लोकोनो जे व्यवहार छे ए बधो भ्रांति थी प्रेरित थयेलो छे
વિવેકી પુરુષનો વ્યવહાર એ ભ્રાંતિથી પ્રેરિત થયો નથી. વ્યવહાર કરતા વ્યવહારની પ્રેરણા ક્યાંથી આવે છે? વ્યવહારનો ઉદ્ભવ શમાંથી થાય છે? વ્યવહાર કરે એક સુખ માટે વ્યવહાર કરે અને બીજો સુખમાંથી વ્યવહાર કરે. એક આનંદ માટે વ્યવહાર કરે, જ્યારે બીજોનો આનંદ વ્યવહાર આ બીજાનો વ્યવહાર આનંદમાંથી ઉદ્ભવે. બહુ મોટો તફાવત છે. એટલે ભલે ને વિવેકી કે જ્ઞાની પુરુષનો વ્યવહાર ભલે અવિવેકી પુરુષો સમાન જણાતો હોય, અને છતાં પણ એ ભ્રાંતિ ભ્રમણા નથી. એ લોકો ભ્રમણ નથી કરી રહ્યા, કારણ કે એમનામાં હવે પહેલાંની જેમ કોઈ ભ્રાંતિ રહી નથી. અને તેથી ભ્રાંતિથી પ્રેરિત એમનો વ્યવહાર નથી. તો ભ્રાંતિ કેવી હોય? ઐહિકા આમુષ્મિક સર્વ સંસાર વાસ્તવ. બસ આવી જ ભ્રાંતિ. અહી કે આ જગતની અંદર આમુષ્મિક સ્વર્ગમાં આ જે બધો વ્યવહાર છે એ બધો સત્ય છે. અહીં પુત્ર કલત્રાદિ પોષણ રૂપ વ્યવહાર. આ પુત્ર પરિવાર આ બધાનું પોષણ કરવું આ પ્રકારનો જે વ્યવહાર છે એ સત્ય છે. બસ એ જ જગતનું સત્ય છે. અને પછી કર્મ કરીને સ્વર્ગને પ્રાપ્ત કરવું, ત્યાં સ્વર્ગના સુખો માણવા, એ સત્ય છે. આવી જાતનો જે નિશ્ચય છે એનું નામ છે ભ્રાંતિ. તત ન ભાતિ નાસ્તિ ચાદ્વૈતમ. અને તેથી આ વ્યવહાર સત્ય હોવાના કારણે આ અજ્ઞાની મનુષ્યને ન ભાતિ દ્વૈત ભાસતું નથી, ન ચ અસ્તિ, અને માટે એમનો નિશ્ચયો છે કે બ્રહ્મ નથી. એ અજ્ઞાની નિશ્ચય હે, આવો અજ્ઞાની મનુષ્યનો નિશ્ચય હોય છે. તો જ્ઞાની મનુષ્ય નિશ્ચય કેવો હોય છે? જ્ઞાનનો વિપરીતોસ્માદ નિશ્ચય સમ્યક ઈક્ષતે. જ્યારે જોઈ શકાય છે બહુ સ્પષ્ટતાથી કે જ્ઞાની મનુષ્યનો જે નિશ્ચય હોય છે એ એના કરતા તદ્દન વિપરીત હોય છે. કેવો? અહી કે આમુષ્મિક સર્વ સંસાર અવાસ્તવ. કે આ બધો જે સંસાર આ બધો વ્યવહાર છે તે, અરે સ્વર્ગમાં પણ જે વ્યવહાર આ બધો અવાસ્તવ છે, અર્થાત એ પારમાર્થિક નથી, મિથ્યા છે. આવો સ્પષ્ટ રીતે જ્ઞાનીનો નિશ્ચય હોય છે. બસ આટલો જ ફેર. તો કહા સ્વસ્વ નિશ્ચય તો બદ્ધ મુક્તો અહમ ચેતિ મન્યતે. પોતાના નિશ્ચયને કારણે જ મનુષ્ય બદ્ધ છે, પોતાના નિશ્ચયને કારણે જે મુક્ત છે. બસ આટલો જ ફેર છે. છેવટે તમે વિચાર કરો, માણસ આપણે જો દુઃખી થતો હોય છે, દુઃખી થવાનું કારણ ક્યાં રહેલું છે? મારા નિશ્ચયમાં જ રહેલું છે. જે સંજોગો જેવા છે તેવા છે. એ સંજોગોનો હું શું અર્થઘટન કરું છું? એક જ સંજોગ અર્થઘટન એવું કરે કે સ્વામીજી મને કંઈ જીવનમાં સફળતા મળી જ નહીં, મેં કશું પ્રાપ્ત કર્યું જ નહીં. આમ પોતાના માટેની હીન ભાવના દીન ભાવના એવું જતું જ નથી આવતો. કેટકેટલું પ્રાપ્ત થયા છતાંય પણ અને તેથી અંદરથી એ લોકો સતત એવી દુઃખી થયા જ કરતા હોય છે. જ્યારે બીજા કેટલાક લોકો એવા હોય છે કે આ બહુ ભગવાને પૂરતું આપ્યું છે, કંઈ ખોટ નથી સ્વામીજી, એને ઘરમાં કશું જ ના દેખાય પડતો, કંઈ ખોટ નથી, અને એને કોઈ ખોટ લાગતી નથી. અને તેથી ખોટ ન હોય અને જેવો આનંદ હોય એવો આનંદ અનુભવી રહ્યો છે. એટલે પોતાના વિશે, જગત વિશે, ઈશ્વર વિશે જે નિશ્ચય છે એ નિશ્ચય જીવનમાં બધી વસ્તુનો નિર્ણય કરતો હોય છે. સ્વસ્વ નિશ્ચય તો બદ્ધ. પોતાના નિશ્ચયથી જ કોઈ મનુષ્ય બદ્ધ છે. મુક્તો હમ, અને બીજો કોઈ એ પોતાના નિશ્ચય છે અહમ મુક્ત ઇતિ મન્યતે. અદ્વૈતમ ભાતિ ઇતિ ઉક્તિ શાસ્ત્રતઃ એવ. તો આપ કહો છો કે જે અજ્ઞાની મનુષ્ય અવિવેકી મનુષ્ય છે એમ કહે છે કે અદ્વૈતમ ન ભાતિ નાસ્તિ છે. એ દ્વૈતને સત્યતા આપતો હોવાના કારણે અદ્વૈતને ભાસતું નથી, અને માટે કહે છે કે અદ્વૈત નથી. તો શું જ્ઞાની મનુષ્ય અદ્વૈત ભાસે છે? જો અજ્ઞાની મનુષ્યને અદ્વૈત ન ભાસતું હોય તો શું જ્ઞાની મનુષ્યને અદ્વૈત ભાસે છે? જો અદ્વૈત એ અજ્ઞાની મનુષ્યના અનુભવનો વિષય ના હોય તો શું જ્ઞાની મનુષ્યના અનુભવનો વિષય છે? અદ્વૈતમ ભાતિ ઉક્તિ શાસ્ત્રતઃ એવ. તો કે ના ના, પૂર્વ પક્ષી કહે છે કે ના, અમે તો માની છીએ જ્ઞાની પુરુષને અદ્વૈત ભાસતું જ નથી. એ અદ્વૈત છે એનું જે ઉક્તિ છે, અર્થાત એનું જે વાક્ય છે એ માત્ર શાસ્ત્રના આધારે જ કહે છે. જ્યારે અત્યારે કહે ને સ્વર્ગ છે, સ્વામી સ્વર્ગમાં માનો છો? કે માનું છું. કે જોયું નહીં સ્વર્ગ, કેમ માનો છો? શાસ્ત્ર કહે છે એટલા માટે. તું અદ્વૈતમાં માનો છો? તો માનું છું. કેમ? શાસ્ત્ર કહે છે એટલા માટે. ટૂંકમાં જ્ઞાની પુરુષમાં પણ અદ્વૈતની જે માન્યતા, અદ્વૈતનો નિશ્ચય હોય છે કે મુક્ત હું મુક્ત છું, આ સંસાર મિથ્યા છે, અને અદ્વૈત સત્ય છે, આ પ્રકારનો નિશ્ચય જે જ્ઞાની પુરુષમાં હોય છે નિશ્ચય, એના પોતાના અનુભવમાંથી દર્શનમાંથી પ્રતીતિમાંથી જન્મેલો છે,
કે માસ્ટર શાસ્ત્ર કહે છે એ બધી નિશ્ચય જન્મેલો છે. પૂર્વ પક્ષી કહે છે કે આ તો શાસ્ત્ર કહે છે, મારે અદ્વૈત છે એવું કહેવામાં આવે છે ને. ન અનુભવતઃ અદ્વૈત કે કોઈ અનુભવનો વિષય ના બની શકે. એ કહે અદ્વૈત અનુભવનો વિષય બનતો નથી, અને માટે કદાચ કોઈ એમ કે જ્ઞાની પુરુષ એમ કે અદ્વૈત છે, તે પણ એ પોતાના અનુભવ નથી કહેતો, એ તો માત્ર શાસ્ત્રમાં કહ્યું છે માટે કહે છે. અતઃ ન તન નિશ્ચય, અંતેથી આ અદ્વૈત નિશ્ચય થઈ જ ના શકે. એ સંકેતે આવી શંકા કરવામાં આવે છે. 242માં શ્લોકમાં ઉત્તર પણ આપવામાં આવે છે. ન અદ્વૈતમ અપરોક્ષમ ચેત ન ચિદ્રૂપેણ ભાસનાત અશેષેણ ન ભાતમ ચેત દ્વૈતમ કિમ ભાસતે ખિલમ. ન અદ્વૈતમ અપરોક્ષમ ચેત, કે છે પૂર્વ પક્ષી, અદ્વૈતમ અપરોક્ષમ ઇતિ ના, અદ્વૈત અપરોક્ષ છે, અદ્વૈત અપરોક્ષ પ્રત્યક્ષ સીધે સીધો અનુભવ થાય છે એવું નથી થતું કે છે. અર્થાત અદ્વૈત એ અપરોક્ષ અનુભવનો વિષય ના બની શકે. ઇતિ ચેત, અંતેથી અદ્વૈત વિશે નિશ્ચય જન્મે જ કેવી રીતે? નિશ્ચય ત્યારે જ જન્મે જયારે વસ્તુ આપણે પોતે જોઈ હોય, આપણો પોતાનો અનુભવનો વિષય તો જ નિશ્ચય જન્મે. ત્યાં સુધી નિશ્ચય ના જન્મે. પરોક્ષ જ્ઞાન હોય તો આપણા મનની અંદર એવો દ્રઢ નિશ્ચય તો ના જન્મે. દ્રઢ નિશ્ચય તો અપરોક્ષ જ્ઞાનથી જ જન્મે. પૂર્વ પક્ષી કહે છે કે અદ્વૈત અપરોક્ષ જ્ઞાન નો વિષય બની જ ના શકે, અંતેથી એનો નિશ્ચય કેમ જન્મી શકે? તો ભાઈ સિદ્ધાંત કહે છે ના ચિદ્રૂપેણ ભાસનાત. તો કે એવું કેમ કહો છો કે અદ્વૈત અનુભવનો વિષય નથી? અદ્વૈત અનુભવનો વિષય છે. અનુભવ ગોચરત્વમ અસિદ્ધમ ઇતિ, અનુભવ અગોચરત્વમ. કે ભાઈ અદ્વૈત અનુભવનો વિષય નથી એવું તમે ક્યાં કેવી રીતે કહી શકો? ચિદ્રૂપેણ ભાસનાત, અદ્વૈત સતત ભાસી રહ્યું છે ચિદ્રૂપેણ. ઘટસ્ફુરતી પટસ્ફુરતી, આ ઘટ સ્ફુરી રહ્યો છે પટ સ્ફુરી રહ્યો છે. એથી ઘટાદિશુ અનુસ્યૂત સ્ફુરણ રૂપેણ ભાનાદ. આમ જે કોઈ વિષયનું આપણે જ્ઞાન થાય, વિષય અંદર પેલું ચિત્ત તો રહેલું જ હોય છે ને. કોઈ પદાર્થ જયારે સ્ફુરિત થાય ત્યારે એ સ્ફુરણ ક્યારે શક્ય બને? આ દરેક દરેક પદાર્થ પેલા ચૈતન્યને પ્રતિબિંબિત કરે ત્યારે જે પદાર્થનું જ્ઞાન શક્ય છે, ઈશ્વર જ્ઞાન શક્ય નથી. વાત સાચી છે કે આ પદાર્થમાં આપણને જે ચિત્તનું સ્ફુરણ થતું હોય એ પ્રતિબિંબિત ચિત્ત છે, એ ખરું. જે સતનું સ્ફુરણ થાય પ્રતિબિંબિત સત છે. આ સત અને ચિત્ત સ્વયં નિર્વિશેષ હોવાના કારણે કોઈ ઘટપટની આપણે જ્ઞાનના વિશે ના બની શકે, વાત સાચી. પણ ઘટપટ કે કોઈ પદાર્થનું જ્ઞાન ત્યારે જ થાય જયારે એ બધા પદાર્થોમાં સત અને ચિત્ત બંને હોય જ. અંતેથી સત અને ચિત્ત એ બંને ટૂંકમાં ઘટ હસ્તિ, સન ઘટ સન પટ સન હસ્તિ. આ ઘટ છે, પટ છે, હાથી છે, આમ છે છે પણ રહેલું જ છે. ઘટસ્ફુરતી પટસ્ફુરતી, ઘટ સ્ફુરી રહ્યો છે પટસ્ફુરી રહ્યો છે, આમ સ્ફુરણ પણ રહેલું જ છે. તો કેમ કહો છો કે તમને આ સત અને ચિત્તનો અનુભવ નથી? અનુભવ થઈ રહ્યો છે ચિદ્રૂપેણ ભાસનાત. તો કે અદ્વૈત જ ચિદ્રૂપે ભાસી રહ્યું છે, અદ્વૈત સતરૂપે ભાસી રહ્યું છે, અદ્વૈત ચિદ્રૂપે ભાસી રહ્યું છે. નનો ચિદ્રૂપત્વસ્ય ભાને ભી તત્કારસ્નેન પ્રતિયતે ઇતિ. વળી વળી પ્રશ્ન કરે, વાત તમારી સાચી છે કે આવી રીતે ઘટ સ્ફરી રહ્યો છે એવા સ્ફુરણ અનુભવ થાય છે, એ ઘટના રૂપમાં થાય છે, સાક્ષાત સ્ફુરણ અનુભવ તો નથી થતો ને. કરત કાર સ્નેહ પ્રતિયતે, દ્વૈત ભાસતું હોય કે અદ્વૈતનો એક અંશ જે ચિત્ત છે એ ભાસતો હોય, પણ સમગ્ર અદ્વૈત તો આપણા અપરોક્ષ જ્ઞાન નો વિષય નથી, ભાસતો નથી. એટલે પ્રશ્ન કરે છે અશેષેણ ભાન ભાનમ ચેત. એટલે પેલો કે છે કે તમે કહો છો એ પ્રમાણે ભલે આ ઘટસ્ફુરતી પટસ્ફુરતી, ઘટસ્ફુરી રહ્યો છે પટસ્ફુરી રહ્યો છે, સ્ફુરણ અંશ છે એ અદ્વૈત અંશ છે બરોબર.
છતાં પણ અદ્વૈત અંશ જે આપણે ભાસે છે, અદ્વૈત પૂરેપૂરું આપણે ભાસતું નથી, એટલે પૂરેપૂરું અદ્વૈત આપણા અપરોક્ષ જ્ઞાન નો વિષય બનતું નથી. અંતેથી અદ્વૈત નો નિશ્ચય જ્ઞાની ને જન્મ કેવી રીતે પ્રશ્ન આ છે. આપ કહો છો કે અજ્ઞાની નો નિશ્ચય એવો છે કે જગત સત્ય છે, જયારે જ્ઞાની નો નિશ્ચય એવો છે કે અદ્વૈત સત્ય છે. તો અજ્ઞાની ની વાત તો બરોબર છે કે આ જગત દેખાય જ છે, અંતેથી જગત તો આપણા સ્ફુરણ નો અનુભવ પ્રત્યક્ષ અનુભવ નો વિષય છે, અંતેથી જગત સત્ય છે એ પ્રકારનો નિશ્ચય થવા માટે અજ્ઞાની પાસે પૂરેપૂરું સાધન કારણ છે. પણ અદ્વૈત સત્ય છે એવો નિશ્ચય જન્મવા માટે જ્ઞાની પાસે આના જેટલું નક્કર, જેમાં જગત સત્ય છે એ માટે જે પ્રકારનો નક્કર અનુભવ છે, એવો નક્કર અનુભવ શું જ્ઞાની પુરુષ ને છે અદ્વૈત નો? તો અજ્ઞાની ને દ્વૈત ની સત્યતા નો નિશ્ચય જન્મે સમજી શકાય એવું છે, પરંતુ જ્ઞાની ને અદ્વૈત ની સત્યતા નો નિશ્ચય કેવો જન્મી શકે? જયારે એને પૂરેપૂરા અદ્વૈત નું જ્ઞાન થતું નથી, ત્યારે અનુભવ થતો નથી. અશેષેણ ભાસમ ભાતમ ચેત, એટલે કે છે કે અશેષ ને કારસે પૂર્ણ રૂપે તો અદ્વૈત ભાસતો નથી, કદાચ એને અંશ ભાસે જેમ કહી શકાય, તે પણ નામ રૂપ ની અંદર મર્યાદિત થયેલો અંશ છે, ભાસે છે, પૂર્ણ રૂપે અદ્વૈત ભાસતો નથી. અને તો કેમ નિશ્ચય જન્મે? એટલે કે છે દ્વૈતમ કેમ ભાસતે ખેરમ? તો તમને દ્વૈત સત્ય છે એવું નિશ્ચય જન્મવા માટે શું પૂરેપૂરા દ્વૈત નો તમને અનુભવ થાય છે? આ દ્વૈત જે જગત નો અનુભવ થાય છે, એ પણ શું પૂરેપૂરા જગત નો દ્વૈત નો અનુભવ થાય છે? દ્વૈત નો અનુભવ અંશ જ છે કે બીજું શું છે? કોઈ પણ એક ક્ષણે આપણે જગત ને જોઈએ કે દ્વૈત ને જોઈએ તો પણ આપણું મન કે આપણે ઇન્દ્રિયો એ દ્વૈત કેટલા દ્વૈત ને ગ્રહણ કરી શકે? એક દ્વૈત ના અંશ જ ગ્રહણ કરી શકે ને? આટલા આપણી ચક્ષુર ઇન્દ્રિય હોય, કર્ણેન્દ્રિય હોય, જ્ઞાન ઇન્દ્રિય, બધી જ ઇન્દ્રિયો જે જ્ઞાન પ્રાપ્ત કરાવે, એ કોઈક દેશમાં, કોઈક મર્યાદિત દેશમાં, કોઈ મર્યાદિત કામમાં, કોઈ મર્યાદિત પદાર્થ નું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અર્થાત દ્વૈત નો પણ જે આપણો અનુભવ છે, જેને તમે અપરોક્ષ કે પ્રત્યક્ષ અનુભવ કહો છો, એ દ્વૈત નો અનુભવ પણ કેવો છે? અંશ નો જ છે ને. દ્વૈતમ કેમ ભાસતે અખિલમ? તો આ દ્વૈત સત્ય છે એવું નિશ્ચય જન્મવા માટે શું તમે પૂરેપૂરા દ્વૈત ને જોયું છે અને પછી નિશ્ચય કર્યો કે દ્વૈત સત્ય છે? અદ્વૈતના નિશ્ચય માટે તમે આગ્રહ રાખતા હો કે પૂરેપૂરો અદ્વૈત જાણે જોયું હોય તો જ નિશ્ચય જન્મવો જોઈએ, તો પછી એ પ્રકારનો માપદંડ દ્વૈતમાં પણ હોવો જોઈએ કે તમે પૂરેપૂરું દ્વૈત જોયું હોય. તો કે ઈશ્વર ક્યાં છે? ત્યાં ક્યાંય જોયું છે? મને જઈ આવ્યું છું તું ઈશ્વરને જોવા માટે? પહાડોમાં ગયો છું, પૃથ્વીમાં ગયો છું, સ્વર્ગમાં ત્યાં ગયો છું, ત્યાં એમને ઈશ્વર ક્યાં છે એટલે શું? બધું જોયું છે જગત ને? ઈશ્વર નથી એવું કહેવા માટે? ઈશ્વર નથી એવું ક્યારે કહે છે? બધે જોઈ વળ્યો ત્યારે ને, કશી વસ્તુ નથી ક્યારે કહેવાય? બધે જોઈ વળે હું તો બરોબર છે, ક્યાં જોઈ વળે? એટલે કહેવાનો ભાવ એ છે કે જો કોઈ અદ્વૈત ની સત્યતા સિદ્ધ ના કરે તો કોઈ અદ્વૈત ની અસત્યતા પણ સિદ્ધ ના કરી શકે. અને તે જ રીતે જો અદ્વૈત ની સત્યતા સિદ્ધ ના કરે તો દ્વૈત ની સત્યતા પણ સિદ્ધ ના કરે, કારણ કે દ્વૈત પૂરેપૂરું જોયું છે ક્યાં? પૂરેપૂરું દ્વૈત બરોબર જો ફરી વળીને જોયું હોય, ચારે બાજુ છે ને એમ એક સાથે બધું જોયું હોય, અને પછી કહે કે મેં આખું જોયું છે અને મેં નિશ્ચય કર્યો કે એ તો સત્ય છે, તો તમારે બરોબર છે. એક દ્વૈત ને આપણે કૌશલ ને આપણે જોઈએ છીએ, એક જરાક દેશ, જરાક કાળ, જરાક વસ્તુ, અને પછી નક્કી કરે કે આ તો સત્ય છે. તો એવી રીતે અદ્વૈત ના પણ અંશ ને જોઈને કેમ નક્કી ના થાય? જો દ્વૈત ના માત્ર અંશ ને જોઈને દ્વૈત ની સત્ય તો નિશ્ચય જન્મતો હોય, તો અદ્વૈત ના પણ એક સ્ફુરણ રૂપ એક અંશ ને જોઈને શામળે અદ્વૈત ની સત્યતા નિશ્ચય ના થાય? આવા આ પ્રશ્ન જેવો ઉત્તર. એટલે ઘણી વાર છે ને પ્રશ્ન ઉત્તર આપવાને બદલે પ્રશ્ન ઉત્તર પ્રશ્ન થી આપવો જોઈએ. અહીંયા એવું છે, એનું કારણ એનું એવું નથી કે આપણે ખાલી એને 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 ગૂંચવાડવા માંગે છે, એવું નથી. પણ ઘણી વાર પ્રશ્ન જયારે થતો હોય ત્યારે એ પ્રશ્ન કરનારે પણ વ્યવસ્થિત ચિંતન કર્યું નથી હોતું, માત્ર વસ્તુ ધારી જ લીધેલી હોય છે અને પ્રશ્ન થતો હોય છે. એટલા માટે જયારે કોઈ માણસ અભિપ્રકાર જયારે આપણે કઈ કહેતા હોઈએ એને કોઈક એને માટે પ્રશ્ન કરે, એને કોઈ પડકારે, એનો અર્થ એ થયો કે એને અમનો કોઈ નિશ્ચય જન્મેલો છે, ત્યારે આપણે પડકારે છે ને. તો આપણે પછી તારા મનમાં જે નિશ્ચય જન્મ્યો કે દ્વૈત સત્ય છે એ નિશ્ચય જન્મવા માટે તારી પાસે શું સામગ્રી છે, જ્યારે નક્કી મેં અમને બતાવો.
ત્યારે પછી વિચાર કરે કે આ દ્વૈત સત્ય છે એવો મેં નિશ્ચય કર્યો, એની પાસે મારી પાસે શું કારણ છે? એની પાસે કારણ જડતું નથી. જેમ પેલા કહે ને ઈશ્વર છે સિદ્ધ કરો, આપણે કહેવાય ઈશ્વર નથી એ સિદ્ધ કર. ચાલ ઈશ્વર તું તું પૂછે છે કે ઈશ્વર સિદ્ધ કરો, એનો અર્થ કે તારી દ્રષ્ટિએ ઈશ્વર નથી સિદ્ધ થઈ ગયો છે, જરા સિદ્ધ કરી આપ. પછી જેને માથું ખંજવાળે કે દલીલો જડતી નથી, મને દેખાતો નથી, તે દેખાતું નથી એટલે નથી એવો કે નિયમ છે? આ વીજળી તને દેખાય તો કે નથી દેખાતી તો છે શા માટે? તો કે આ કાર્ય પર દેખો છો, પંખો ફરે છે માટે. તો અમે જ કહીએ છીએ ઈશ્વર જગત નું કારણ છે, જગત તને દેખાય છે ને? તો હા, પણ ઈશ્વર છે? ઈશ્વર નથી એવો નિશ્ચય કરવા માટે તમારે શું કારણ? કોઈ કારણ નથી. એટલે ઘણી વાર પ્રશ્ન ઉત્તર પ્રશ્નથી આપવો પડતો હોય છે, કારણ કે જેવી રીતે આ એક વસ્તુ સિદ્ધ ના થાય પેલી પણ એનો પીલો પ્રતિપક્ષ પણ સિદ્ધ થતો નથી આવતો. એટલે આ એક ચર્ચા કરવાની, ચર્ચા પણ વિચારણા કરવાની. આ કોઈ કોઈ એવું નથી કે કોઈ સામે બેઠો છે દંડા મારી મારી આપણે હરાવી દે, એવું નથી. આમાં ખંડન કરીએ છીએ, પરંતુ અમુક પ્રકારના પ્રશ્નો આપણા મનમાં જન્મતા હોય છે અને એ પ્રશ્ન પર વિચાર કરવામાં આવે છે. એવું નથી કે આ વેદાંત એ લોકો બેઠા ખંડન જ કર્યા કરે છે, એવું નથી. આ પણ આપણા પોતાના નિર્ણય હોય છે ને કે ક્યાં અદ્વૈત છે, તો પૂછે ક્યાં અદ્વૈત છે? પેલા એ પ્રશ્ન વિચાર્યો છે ક્યાં અદ્વૈત છે એવું પૂછતા પહેલા તે બરોબર નિર્ણય કર્યો છે કે દ્વૈત ક્યાં છે ને કેવું છે? નથી કર્યો. એ વસ્તુ બહાર લાવવા માટે એટલે આપણે પણ નિશ્ચય નથી કર્યો હોતો. એવમ દોષ સામ્યમ અભિધાય પરિહાર સામ્યમાહ. ટૂંકમાં જો અદ્વૈતનું સ્મરણ માત્ર એક અંશનું હોય તો દ્વૈતનું સ્મરણ પણ અંશનું છે. અને તેથી જે પ્રકારનો દોષ અદ્વૈતના નિશ્ચયમાં રહેલો છે એવો જ દોષ દ્વૈતના નિશ્ચયમાં પણ રહેલો છે. એટલે અદ્વૈત સત્ય છે એ નિશ્ચયમાં જો દોષ રહ્યો હોય, કારણ કે અદ્વૈતનું માત્ર અંશનું સ્મરણ છે, તો દ્વૈત સત્ય છે એમાં પણ એવો જ દોષ રહેલો છે. તો પછી પરિહાર, દોષનો પરિહાર, પરિહાર કરો દોષ દૂર કરો, તો એનો ઉત્તર જે છે ઉત્તર પણ સમાન છે. એ 243માં શ્લોકમાં કહે છે, દિંગ માત્રેણ વિભાનંતો દ્વયોરપી સમમ ખલુ દ્વૈત સિદ્ધિ વદદ્વૈત સિદ્ધિસ્તે તાવતા ન કિમ. દિંગ માત્રેણ વિભાનમ તો વિભાનોને ભાસવું, દિંગ માત્રેણ એટલે કે એક દેશ ને એક દિગ, દિગ એટલે દિશા, દિશા માત્ર એક જ દિશા એટલે ટૂંકમાં એક અંશ. દિંગ માત્રેણ વિભાનમ એટલે પહેલા નહીં આગળના શ્લોકની ચર્ચામાં નક્કી થયું કે જેવી રીતે અદ્વૈતનો પણ એક અંશ જ ભાસમાન થાય છે તેવી રીતે દ્વૈષનો દ્વૈતનો પણ એક અંશ જ ભાસમાન થાય છે. એ બધી રીતે અંશનું જ ભાસમાન થવું એ દ્રષ્ટિએ બંનેની સમાનતા, બંને પક્ષની સમાનતા છે. હવે અત્યારે પ્રશ્ન કહ્યો ને આગળ, જેનો જેવો નિશ્ચય તેવો તેવો, બંધનો નિશ્ચય તો બદ્ધ અને મુક્તિ નિશ્ચય તો મુક્ત. નિશ્ચય કેમ કરવો એની ચર્ચા ચાલે છે. ગ્રંથકાર બતાવે છે કે અદ્વૈતનો નિશ્ચય કેમ કરવો, તો એ નિશ્ચય કરવામાં જે પ્રકારની મુશ્કેલીઓ હોય મુશ્કેલીઓ પહેલા રજૂ કરવામાં આવે છે. કારણ કે દ્વૈતનો નિશ્ચય થઈ ગયો માટે પહેલા અદ્વૈત નિશ્ચય મુશ્કેલીઓ જન્મે છે. એને પહેલા એ વિચારવામાં આવે છે કે દ્વૈતનો જે નિશ્ચય થઈ ગયો છે એની પાછળ કયા પ્રકારની પ્રક્રિયા છે. તો કે જુઓ ભાઈ, આ દ્વૈત સત્ય છે એવું નિશ્ચય કરવા માટે પણ તમારી પાસે કેટલી સામગ્રી છે? દ્વૈતના એક અંશ માત્રનું તમને જ્ઞાન છે, દ્વૈતનો એક અંશ માત્ર જ તમને ભાસી રહ્યો છે. એ બધું તમે જો એના સત્ય તો નિશ્ચય કર્યો હોય, દ્વયોર વિષમમ ખલુ અદ્વૈતનો પણ એક અંશ ભાસે છે. એતાવતા કથમ પરિહાર સામ્યમ. અંતેથી બંનેની બંને માટેનો ઉત્તર સમાન છે. દ્વૈત સિદ્ધિવત અદ્વૈત સિદ્ધિ તે તાવતાન કિમ. તવ પક્ષે તાવતા એક દેશ પ્રતિ સદભાવે ને દ્વૈત સિદ્ધિવત. તો તમારા પક્ષમાં આ દ્વૈતનો માત્ર એક અંશ જ જણાતો હોય, એક અંશનો જ ભાસ થતો હોય, અને છતાં પણ દ્વૈત સત્ય છે એ પ્રકારના નિશ્ચય પર તમે આવી શકતા હોય, તો તેવી રીતે અદ્વૈતનો પણ એક અંશ ભાસતો હોય ચિત્ત, તો પણ એ સત્ય છે એવા નિશ્ચય પર કેમ ના આવે?
હજી પણ એ સ્તર પર જ ચર્ચા ચાલે છે, પણ આ જરૂરી છે. એને વિચાર કરતો કરવાની જરૂર છે કે વાત સાચી છે કે મેં કેવી રીતે નિશ્ચય કર્યો. તો કે ગૌણશના જ્ઞાનથી નિશ્ચય કર્યો. તો લો અદ્વૈત પ્રમાણ જ્ઞાન છે, ઘટસ્ફુરતી આ સ્ફુરણ થઈ રહ્યું છે, ઇચ્છિતનું સ્ફુરણ થઈ રહ્યું છે. તો એક અંશના જ્ઞાનથી અદ્વૈત પણ સત્ય છે એવું નિશ્ચય તમે કેમ ના કરી શકો? કેમ ના ભાવ દે કિંદુ ભવત્યેવ, જરૂર થવો જોઈએ. તો વળી પછી વિચાર કરીને એટલે ટૂંકમાં આ સિદ્ધાંત બતાવવા માંગે છે કે દ્વૈત અને અદ્વૈત બંને એક સમાન કક્ષામાં છે નિશ્ચયની દ્રષ્ટિએ. જેમ દ્વૈતની સત્યનો નિશ્ચય કરવા માટે તમારો જેટલી સામગ્રી છે, એવા જ પ્રકારની સામગ્રી અદ્વૈતનો નિશ્ચય કરવા માટે પણ છે. એટલે કે ટૂંકમાં દોષમાં બંને સમાન છે, એની સત્યતાના નિશ્ચય કરવામાં જે દોષ રહ્યો છે એમાં બંનેની સમાનતા છે. અંતે રીતે એ દોષના પરિહારની પણ સમાનતા છે. દોષ એવો છે કે બંનેમાં સમાન દોષ કઈ રીતે છે? બંનેનો એક અંશનું સ્ફુરણ થાય છે. બંનેનો પરિહાર પણ સમાન કઈ રીતે છે કે અંશમાંથી જો દ્વૈતના અંશના સ્ફુરણમાંથી જો દ્વૈતની સત્યતા નિશ્ચય થાય તો અદ્વૈતના સ્ફુરણના અંશમાંથી કેમ અદ્વૈતની સત્યતા નિશ્ચય ના થાય? એમાં બંને સમાન છે. પૂર્વવાદી પ્રકારાંતરેણ અદ્વૈત અસિદ્ધિમ શંકતે. આ જરાક હવે થોડીક ચર્ચા સૂક્ષ્મ થતી જાય છે. પેલો પૂર્વવાદી પૂર્વ પક્ષી કે નહીં નહીં, બંને બધી સમાનતા નથી, દ્વૈત અને અદ્વૈત બધી રીતે સમાન નથી, કઈક દ્વૈતના પક્ષમાં થોડીક પલ્લું નમતું છે. કઈ રીતે? તો 244મા શ્લોકમાં કહે છે, દ્વૈતેન હીનમ અદ્વૈતમ દ્વૈત જ્ઞાને કથમ ત્વિદમ ચિદ્ભાનમ ત્વવિરોધ્યસ્ય દ્વૈતસ્યાતો સમે ઉહે. ધીમે ધીમે હવે એના મનમાં જે વસ્તુ છે બહાર આવે છે. એ શું કહે છે? દ્વૈતેન હીનમ અદ્વૈતમ. પેલો કહે છે, પૂર્વ પક્ષી કહે છે, જો અદ્વૈત કોને કહેવાય? દ્વૈત રહિત જે છે એનામ અદ્વૈત. દ્વૈતેન હીનમ અદ્વૈતમ, દ્વૈત રહિત. અદ્વૈત કોને કહેવાય? જે અદ્વૈતનો અભાવ છે એનામ અદ્વૈત. બરોબર ને? અદ્વૈત કોને કહેવાય? દ્વૈતનો અભાવ કે દ્વૈત રહિત જે છે એનામ અદ્વૈત. તયો પરસ્પર વિરોધાત. એવું કેમ? કારણ કે દ્વૈત અને અદ્વૈત પરસ્પર વિરોધી છે. જેમ પ્રકાશ અને અંધકાર પરસ્પર વિરોધી છે તેથી જ્યાં પ્રકાશ હોય ત્યાં જેમ અંધકાર ન સમાવી શકે, અંતે રીતે દ્વૈત અને અદ્વૈત પરસ્પર વિરોધી હોય. જેમ બિલાડીનો ઉંદર પરસ્પર વિરોધી છે, એ વધારે સારું, એક હોય બીજું ના હોય. જોકે એમાં બિલાડી જ ઉંદરની વિરોધી છે, ઉંદર તો બિલાડીનો વિરોધી નથી. જોકે બિચારો, કારણ કે ઉંદર તો બિલાડ હોય છે, બિલાડી હોય તો ઉંદર ના આવે કોઈ દિવસ. પણ જે હોય તો પરસ્પર વિરોધ. અને પ્રકાશ અંધકાર, પ્રકાશ જ અંધકારનો વિરોધી છે, અંધકાર ન સંભવી શકે પ્રકાશ હોય ત્યાં. એવું ના કહેવાય કે અંધકાર ને પ્રકાશ ના સંભવી, એમ ના કહેવાય. કારણ કે અંધકાર ને પ્રકાશ તો આવીને દૂર કરી દે, પણ પ્રકાશ ત્યાં અંધકાર આવીને પ્રકાશ દૂર ના કરે છે. એટલે એવું પરસ્પર છતાં પણ એમ કહેવાય કે અંધકાર અને પ્રકાશ પરસ્પર વિરોધી છે. તો પેલો પૂર્વ પક્ષ એમ, એટલે એની અદ્વૈતની સમજ શું છે એ પોતે કહે છે. દ્વૈત એ નહીં અદ્વૈતમ, આ બહુ મહત્વની વસ્તુ છે. એવું તો ખરું જ ને કે દ્વૈત જ્યાં ન હોય ત્યાં અદ્વૈત હોય ત્યાં દ્વૈત ના હોય, અને દ્વૈત હોય ત્યાં અદ્વૈત ના હોય, તો ખરું જ ને? એવું પૂછે છે. દ્વૈત એ નહીં અદ્વૈતમ, જ્યાં દ્વૈત છે ત્યાં અદ્વૈત ના હોય શકે. તયો પરસ્પર વિરોધાત. અને કારણ કે દ્વૈત અને અદ્વૈત પરસ્પર વિરોધી હોવાને કારણે જ્યાં દ્વૈત છે ત્યાં અદ્વૈત ના સંભવી શકે. અર્થાત દ્વૈત હોય ત્યારે જે કઈ વસ્તુનું સ્ફુરણ થાય એ અદ્વૈત ના હોય. જો આપણે એ પ્રકારે કહેતા હોઈએ કે દ્વૈત અને અદ્વૈત બંને પરસ્પર વિરોધી છે, તથા સતી દ્વૈત પ્રતિતો અદ્વૈતમ ન સંભવતી, તો એનો અર્થ એક જ થાય કે દ્વૈતની પ્રતિતિ થતી હોય ત્યારે અદ્વૈતની પ્રતિતિ ન થાય. દ્વૈત અને અદ્વૈત પરસ્પર વિરોધી હોવાને કારણે જ્યાં અદ્વૈત છે ત્યાં અદ્વૈત નથી, જ્યાં અદ્વૈત છે ત્યાં અદ્વૈત નથી. એવું હોવાને કારણે જ્યારે આપણને દ્વૈતની પ્રતિતિ થતી હોય ત્યારે અદ્વૈતની પ્રતિતિ ના થવી જોઈએ, પરસ્પર વિરોધી હોવાને કારણે. સારું ભાઈ,
ननु तरही द्वैतस्यापि अद्वैत विरोधित्वात् अद्वैते प्रतिभासमाने द्वैतस्य सिद्धिति। यीशु कहते हैं कि द्वैत अद्वैत नो विरोध परस्पर विरोधी होने कारण अद्वैत ने अपने तो प्रति थाय छे तर अद्वैत ने प्रति ना थे तो तुमने अद्वैत ने प्रति सही ना सके पेलो कहे छे। तो आपणे एने कहीए के सारो भाई द्वैत नी प्रति जे वखते जो अद्वैत नी प्रति ना होय तो द्वैतस्यापि अद्वैत विरोधित्वात् अद्वैते प्रतिभासमाने द्वैतस्य असिद्धिः। तो चलो त्यारे तमारो द्वैत अद्वैत नो विरोधी होने कारण जयरे अद्वैत नी प्रति थाय त्यारे अद्वैत नी प्रति पण ना थाय बंने सरखा थाय आपणे तो बंने समान टूंकमां तमे जयरे एम कहता हो के द्वैत नो निश्चय थयो छे सत्यता नो इतना माटे के द्वैत तमने जयरे जणाय त्यारे अद्वैत भासतो न होय कारण के द्वैत अद्वैत नो विरोधी छे। तो आपणे के अमने जयरे अद्वैत जणाय त्यारे तमारो द्वैत जणातो नथी एटले बंने सरखा थया ने बंने बंने ना सरखा मार्क्स मळे अत्यार सुधी में। द्वैत ज्ञाने कथम त्विदम द्वैतेन हीनम अद्वैतम द्वैत ज्ञाने कथम त्विदम एज कहो कि द्वैत नु जारे ज्ञान था तर केवल अद्वैत ज्ञान थी सके। तो आपने के सारो अद्वैत ज्ञान था तो द्वैत नु ज्ञान पण न था तो के ना हवे आ मत एक ए बेमा रहेलो एक सूक्ष्म तफात बताया छे बीजी पंक्ति चिद्भानम तो अविरोधी अस्य द्वैतस्य। तमे कहो छो के चित्त ए अद्वैत नो स्वभाव छे आप कहो छो के चित्त ए अद्वैत नो स्वभाव छे अने आप कही रहा छो के आ घटस्फूर्ति पटस्फूर्ति आ घट स्फूरी रह्यो छे पट स्फूरी रह्यो छे जे स्फूरण जे छे ए अद्वैत छे आप कही रहा छो पर केम होई शके कारण के द्वैत तो अद्वैत नो विरोधी छे एटले द्वैत नी प्रति थाय त्यारे अद्वैत नी प्रति ना थवी जोईए। आप कहो छो के अद्वैत नी प्रति थाय छे स्फूरण रूप मां अद्वैत नी प्रति थाय छे એટલે જો અદ્વૈતમાં અદ્વૈતની પ્રતિ થતી નથી પણ દ્વૈતમાં અદ્વૈતની પ્રતિ થાય છે એટલે તમારું અદ્વૈત દ્વૈત સમાન નથી ટૂંકમાં આ વિરોધ અને પરિહાર સમાન નથી। ચિદ્ભાનમ તો અસ્ય અદ્વૈતસ્ય અવિરોધી પણ અમને જયારે દ્વૈતની પ્રતિ થાય ત્યારે પણ ચિદની પ્રતિ થાય છે અને તમારું ચિત્ત છે એ દ્વૈતનો વિરોધી નથી અમારું દ્વૈત અદ્વૈતનો વિરોધી છે પણ ચિત્ત છે દ્વૈતનો વિરોધી નથી અને તેથી परस्पर विरोधी पण नथी टूंकमां अद्वैत अद्वैत ने समान नथी बन्ने पक्ष समान नथी अतः असमय उभे अनमन द्वैत अने अद्वैत समान नथी। भवन मध्ये चिद्रूप प्रतीतेः अद्वैत प्रतीतत्वात् तस्याश्च द्वैत विरोधित्व भावात् नो उभयोः साम्यम्। एटले पूर्व पक्षी कहे छे के आपना केवा प्रमाणे तो आ घड़ानी साथे साथे स्फुरणनी प्रति थाय छे એ અદ્વૈત છે અંતે થી એ અદ્વૈત દ્વૈત નો વિરોધી નથી પણ અમે તો કહે છે કે અદ્વૈત દ્વૈત નો વિરોધી હોવું જોઈએ એટલે એમ કહેવાય કે આ ચિત્ત અદ્વૈત નથી અથવા તો અદ્વૈત તમારી સમજ બરોબર નથી એવું પૂર્વ પક્ષી કહે છે। ટૂંકમાં હવે થયું કે એને એના મનમાં એ પ્રકારનો નિશ્ચય જન્મી ચુક્યો છે કે હું બધા માનતા જ હોય છે કે અદ્વૈત એટલે દ્વૈત નો અભાવ જ્યાં દ્વૈત હોય ત્યાં અદ્વૈત ના હોય શકે એને પછી ઘણા અદ્વૈતને એવું માનતા હોય છે કે જ્યાં દ્વૈત હોય અદ્વૈત ના હોય અને અદ્વૈતમાં દ્વૈત પણ ના હોય આમ દ્વૈત અને અદ્વૈતને પરસ્પર વિરોધી માનવામાં આવે છે। સામાન્ય મનુષ્ય બધાને પરસ્પર વિરોધી માને છે એટલે નથી કે છે કે અમને જગતની પ્રતિ થતી હોય જગતનો અનુભવ થતો હોય ત્યારે અદ્વૈતનો અનુભવ થઈ જ કેમ શકે કારણ કે અદ્વૈત દ્વૈતનો વિરોધી છે તેથી જયારે આપણા જયારે જ્ઞાની પુરુષ પણ શું કરવાનો જો અદ્વૈત દ્વૈતનો વિરોધી હોય ત્યારે જ્ઞાની પુરુષ પણ જયારે અદ્વૈતના ક્ષેત્રમાં વ્યવહાર કરતો હોય ત્યારે એના અદ્વૈતનું જ્ઞાન કેમ હોય શકે કારણ કે અદ્વૈત દ્વૈતનો વિરોધી છે તેથી દ્વૈતમાં વ્યવહાર થતો હોય ત્યારે અદ્વૈતની સત્યતા નિશ્ચય કેમ જન્મી શકે કારણ કે ત્યારે અદ્વૈતનો અનુભવ જ નથી। આ દલીલ છે ને પરચાલી કઈ સમજ પરચાલી છે કે અદ્વૈત એ દ્વૈતનો વિરોધી છે કે દ્વૈત અદ્વૈતનો વિરોધી છે આ દ્વૈત અને અદ્વૈત પરસ્પર વિરોધી છે એ સમજ પર આ બધી દલીલો રચાયેલી છે। તો હવે સિદ્ધાંત કહે છે પ્રતીયમાનસ્યાપિ દ્વૈતસ્ય વાસ્તવત્વ અભાવાત્ ન વાસ્તવ અદ્વૈત વિઘાતિત્વમ ઇતિ પરિહરતિ।
245 માં શ્લોકમાં કહે છે કે ના ના તમારી અદ્વૈતની સમજ બરોબર નથી. કહે છે એવમ તરહિ શૃણુ દ્વૈતમ અસન્માયામયત્વતઃ તેન વાસ્તવમદ્વૈતમ પરિશેષાદ્વિભાસતે. એવમ તરહિ શૃણુ, જો તમારી આ પ્રકારની સમજ હોય કે દ્વૈત અને અદ્વૈત પરસ્પર વિરોધી છે, જેવી તમારી સમજ હોય તો સાંભળો, અમારે આ શું કહેવાનું છે તમે સાંભળો. દ્વૈતમ અસદ માયામયત્વતઃ, કે ના ભાઈ આ અદ્વૈત દ્વૈતનો વિરોધી નથી, કે દ્વૈત અદ્વૈતનો વિરોધી નથી, કેમ નથી? બંને પરસ્પર વિરોધી ત્યારે હોય શકે જયારે બંને સમાન સત્તા ધરાવતા હોય ત્યારે. બંને સમાન સત્તા ધરાવતા હોય તો જ એકબીજાના વિરોધી હોય શકે, નહીં તો નહીં. એક જણાવે બીજું છૂટ ત્યાંથી આમ રવાના થઈ જાય એવું થાય, પરસ્પર વિરોધ હોય ત્યારે એવું જરૂર દેખાય ને, આમ બિલાડી આવે ઉંદર રવાના થઈ જાય, કયો પરસ્પર વિરોધી છે. બિલાડી આવે તો બિલાડો બોલું પ્રતિબિંબ રવાના થઈ જાય ખરું, હું આવું તો મારો વિરોધી રવાના થઈ જાય, હું આવું તો મારું પ્રતિબિંબ રવાના થઈ જાય ખરું, કેમ ના થઈ જાય? કારણ કે પ્રતિબિંબ સ્વતંત્ર સત્તા ધરાવનારું નથી, એની સત્તા મારી સત્તા પર આધારિત હોવાના કારણે પ્રતિબિંબ જે મિથ્યા છે એ સત્યનો વિરોધી નથી. મિથ્યા અને સત્ય વચ્ચે પરસ્પર વિરોધ નથી, મિથ્યા હોય તો પણ સત્ય હોય, વાસ્તવમાં તો સત્ય વગર મિથ્યા સંભવી જ ના શકે. એ શું સમજે છે કે દ્વૈત અને અદ્વૈત સમાન સત્તા ધરાવનારા છે, અને તેથી જયારે દ્વૈત હોય ત્યારે અદ્વૈત ના હોઈ શકે. આપણે કહીએ નહીં નહીં, આ દ્વૈત અને અદ્વૈત સમાન સત્તા ધરાવનારા નથી, દ્વૈત મિથ્યા છે, અદ્વૈત સત્ય છે. મિથ્યા ક્યારે સત્યનો વિરોધી ના હોય, એટલે મિથ્યા સત્યનું બાધક નથી. બાધક કોને કહેવાય? પેલા દૂર કરી દે. મિથ્યા સત્યનું બાધક નથી. જેમ કે ઘડો, ઘટ અને પટ, પટ એટલે વસ્ત્ર, ઘટ એટલે ઘડો. આ ઘટ અને પટ પરસ્પર વિરોધી કહી શકાય, કારણ કે જ્યાં ઘડો છે ત્યાં વસ્ત્ર નથી, જ્યાં વસ્ત્ર છે ત્યાં ઘડો નથી, અને માટે ત્યાં પરસ્પરનો અભાવ છે. પરંતુ આ ઘડો અને માટી એની વચ્ચે એવો નિયમ લાગુ પડે ખરો? જ્યાં ઘડો આવે ત્યાં વસ્ત્ર જતો રહે, વસ્ત્ર આવે ત્યાં ઘડો જતો રહે, એ વાત બરાબર છે? આપણા મનમાં પણ એવું થાય ને, મનમાં જયારે ઘટનો વૃત્તિ હોય ત્યારે પટવૃત્તિ ના હોય, પટવૃત્તિ હોય ત્યારે ઘટવૃત્તિ ના હોય, બરાબર. પણ ઘડો આવે ત્યારે માટી જતી રહે ખરી? આ ઘડો માટીને ન ખસેડી છે, કારણ કે ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. એમાં દ્વૈત મિથ્યા છે, અદ્વૈત સત્ય હોવાના કારણે મિથ્યા દ્વૈત સત્ય દ્વૈતને વિરોધ ના કરી શકે. દ્વૈતમ અસત માયામયત્વતઃ. આ દ્વૈત અસત કેમ કહો છો? મિથ્યા કેમ કહો છો? માયામયત્વતઃ. જેવી રીતે જાદુગરના જાદુમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થો મિથ્યા છે, કારણ કે એમનો કોઈ વ્યવહારિક ઉપયોગ નથી. એ ભલે જાદુગરના હાથમાં પેલું સફરજન હોય, છતાં એ સફરજન આપણી ભૂખ ના સમાવે છે, કારણ કે એ સત્ય નથી. આપણે વ્યવહારિક સત્યની વાત કરીએ છીએ. તેવી રીતે આ જગત જે છે, આપણે પ્રતીત થાય છે, જગતમાં કેવું છે? માયામયત્વમ, ઈશ્વરની માયા. પેલા જાદુગર બિચારો પોતાની માયા સફરજન ઉત્પન્ન કરે, ઈશ્વર પોતાની માયાથી આ સમગ્ર જગત ઉત્પન્ન કરે છે, પણ છતાંય ઈશ્વર આ જગતની અંદર પણ માયામયપણું સમાન છે. જે માયામાંથી સર્જાયેલું હોય એ મિથ્યા હોય. માયા કારણ છે, મિથ્યા કાર્ય છે. માયામાંથી, જાદુમાંથી, કલ્પનામાંથી જે જન્મેલું હોય કેવું હોય? મિથ્યા હોય. મિથ્યા એટલે કેવું? કે દશત ભાસમાનમ તન મિથ્યા સ્વપ્ન ગજાલિવત. જેમ સ્વપ્નની અંદર આ હાથી, ઘોડા, પર્વતો, નદીઓ આ બધા પદાર્થો ભાસી રહ્યા હોય છે, છતાં એ બધા પદાર્થો કેવા છે? મિથ્યા છે.
ભાસે છે તો પણ મિથ્યા છે. કેમ? કારણ કે બધા પદાર્થો માયામાંથી ઉત્પન્ન થયેલા છે, કલ્પનામાંથી ઉત્પન્ન થયા છે. એટલે મારે વસ્તુ ભાસે છે, મારે સત્ય નથી, સત્ય છે એવો નિયમ નથી. એ શાંતિ ઉત્પન્ન થઈ છે એ મહત્વની વસ્તુ છે. ભાષે તો કયું? પૈસા ઉત્પન્ન થયું છે, માયામાં જ ઉત્પન્ન થયું હોય અને તો ભાષે છતાં પણ સત્ય નથી આવતું. આમ જાદુગર ઘણી બધી રચનાઓ કરે અને જાદુ જોઈ રહ્યા હોય અને જાદુ રહસ્ય ન જાણતા હોય, એ જાદુનો પ્રભાવમાં હોય એવા લોકો માટે એ બધું સત્ય પણ ભાષે. પણ ભાષે છે મારે સત્ય છે એવો નિયમ નથી. જેમ કે સ્વપ્ન જગત, જેમ કે જાદુગર રચેલું જગત. તેન વાસ્તવમ અદ્વૈતમ પરિશેષાદ વિભાસતે. તો આ જગત માયામય હોવાને કારણે, મિથ્યા હોવાને કારણે, તેન એટલે શું? દ્વૈતસ્ય માયામયત્વેન. આ દ્વૈત માયામય હોવાને કારણે આપણે એને દૂર કરી દીધો. હવે ટૂંકમાં આવે એની સત્યમાં ગણતરી ના થાય. આપણે તો સત્યની શોધમાં છીએ. બે કોટીના પદાર્થો જગતમાં છે, દ્વૈત અને અદ્વૈત. જો કેવી રીતે દ્વૈતના અદ્વૈતના સત્યનો નિશ્ચય કેમ થાય છે? ગ્રંથકાર કહે છે કે જ્ઞાની પુરુષ જયારે દ્વૈતના ક્ષેત્રમાં વ્યવહાર કરી રહ્યો હોય ત્યારે પણ એને અદ્વૈતની સત્યતાનો નિશ્ચય જતો નથી. દ્વૈતમાં વ્યવહાર કરતો હોય ત્યારે પણ અદ્વૈતની સત્યતાનો નિશ્ચય જતો નથી. કેમ નથી જતો? કારણ કે આ દ્વૈત મિથ્યા છે, તેથી સત્ય અદ્વૈતનો વિરોધી નથી. અને તેથી જયારે મિથ્યા એવો નિશ્ચય થયો હોય ત્યારે જગતના દ્વૈતના મિથ્યાનો નિશ્ચય થયો હોય ત્યારે અદ્વૈતના સત્યનો નિશ્ચય થાય. કારણ કે સત્ય તો હોવું જોઈએ, જ્યાં મિથ્યા હોય છે એટલે સત્ય હોવું જોઈએ, એ બીજો નિયમ છે. સત્ય વગર ક્યારે પણ મિથ્યા ના સમાવી શકે. આમ રજ્જુ સર્પ મિથ્યા છે, પ્રાતિભાસિક છે, પણ એ રજ્જુ સર્પ ત્યારે જ સંભવી શકે જયારે એનું કોઈ રજ્જુ રૂપી સત્ય અધિષ્ઠાન હોય. તો મિથ્યા વસ્તુ ત્યારે જ સંભવી શકે જયારે ત્યાં સત્યરૂપી અધિષ્ઠાન હોય, અને જ્યાં મિથ્યા છે ત્યાં સત્યનું અધિષ્ઠાન હોવું જોઈએ. તે રીતે આ જગત મિથ્યા છે એ પ્રકારનો નિશ્ચય થાય ત્યારે આપણો બીજો નિશ્ચય થાય કે ત્યાં સત્ય હોવું જોઈએ, કારણ કે આ જગત મિથ્યા છે. દ્વૈત મિથ્યા છે માટે અદ્વૈતની સત્યનો નિશ્ચય એ થાય. એટલે કહ્યું તેને વાસ્તવમાં અદ્વૈત પરિશેષાદ વિભાસતે. પરિશેષાદ આપણે સત્ય જોઈએ છીએ એટલે મિથ્યાને બાદ કર્યા કરીએ. જે મિથ્યા હોય નેતી 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 નેતી. ઉપનિષદ આ રીતે નિશ્ચય કરે છે કે નેતી. આ ઘડો સત્ય છે તો કે ના, બાદ કર્યો. આ સત્ય છે તો કે ના, બાદ કર્યું. પંચમાભૂત સત્ય છે તો કે ના, બાદ કર્યા. આમ બાદ કરતા કરતા પરિષેદ જે રહી જાય એ સત્ય છે. રામકૃષ્ણ પરમહંસ સરસ દ્રષ્ટાંત આપતા હતા કે ઘણા બધા સિક્કાઓ હોય. ધારો કે ચાંદીનો સિક્કો, ચાંદીનો રૂપિયો, જાત જાતના રૂપિયા હોય, મેગ્નેશિયમમાંથી બનાવે, જાત જાતની વ્હાઇટ મેટલમાંથી, બધી બહુ દેખાય સ્વચ્છ, દેખાય બધા સફેદ, પણ ચાંદી ના હોય. એવા બધા સફેદ દેખાતા આ બધા સિક્કાઓના કે રૂપિયાના ઢગાની અંદર માનો એક ચાંદીનો રૂપિયો છે, આપણે શોધવો છે. તો હું જાણતો નથી એટલે પેલાને પૂછ્યું, આ તો કે ના, આ તો કે ના. તો ચાંદી નું ધારો કે લક્ષણ મને ખબર હોય, એક સિક્કો મારા હાથમાં લઉં, આમાં ચાંદી નું લક્ષણ બેસતું નથી તો કે આ ચાંદી નથી. બીજો સિક્કો હાથમાં લઉં, ચાંદી નું લક્ષણ બેસતું નથી, આ ચાંદી નથી. એમ કરતા કરતા આ બધા જે ચાંદી નથી એવા બધા ખોટા સિક્કાઓને બાદ કરતા કરતા પરિશેષ જે છેવટે રહી જાય, શેષ તો ખબર છે ને, બાદ બાકી કરતા કે જે રહે ને શેષ કહેવાય. આમ બાદ બાકી કરતા 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 જે શેષ રહી જાય એ કે હોય ચાંદીનો સિક્કો. તે જ રીતે હવે આપણે સત્યનો નિશ્ચય કરવા માંગીએ છીએ. તો એક છે દ્વૈત અને બીજું છે અદ્વૈત. ક્યાં તો બેવું સત્ય હોય, ક્યાં તો બેમાંથી એક સત્ય હોય. તો દ્વૈત અસત્ય છે કે મિથ્યા છે એવો નિશ્ચય થયો એટલે આપોઆપ જ નિશ્ચય થયો કે અદ્વૈત સત્ય છે. તેના વાસ્તવમાં અદ્વૈતમ પરિશેષાદ વિભાસતે. અંતેથી આ રીતે આ દ્વૈત મિથ્યા હોવાના કારણે એનું નિષેધ જયારે થાય ત્યારે એનું નિષેધ રૂપે જે નિષેધની અવધિ હોય, જેનું નિષેધ ન થઈ શકે એવું જે તત્વ બચે એ કેવું છે? અદ્વૈત.
જે નિષેધને યોગ્ય છે મિથ્યા છે, બાધ યોગ્યમ. આ જગત કેવું છે? બાધ કરી શકાય એવું છે, નિષેધ કરી શકાય એવું છે. જેમ કે અત્યારે હું તમે તમારા કાન બંધ કરી દો તો આ શબ્દ સંભળાય જ નહીં, તમે શબ્દ નિષેધ કરી નાખ્યો. આંખો બંધ કરી દો તો દેખાય નહીં, રૂપનો નિષેધ થઈ ગયો. બધી ઇન્દ્રિયો બંધ કરી દો, પાંચે કોઈ પાંચ એક પણ મહાભૂત કે એક પણ તમને પદાર્થનો જ્ઞાન ના થાય, નિષેધ થઈ ગયો. આમ જયારે આપણે સ્વપ્નમાં જઈએ ત્યારે જાગ્રત જગતનો નિષેધ થઈ ગયો, સુષુપ્તિમાં જઈએ ત્યારે સ્વપ્ન જગતનો પણ નિષેધ થઈ ગયો, આ સુષુપ્તિ અંદર સમગ્ર જગતનો નિષેધ થઈ ગયો. જેનો નિષેધ થાય એ વસ્તુ સત્ય નથી, જેનો નિષેધ ન થાય એ સત્ય છે. સુષુપ્તિમાં અજ્ઞાન રહી ગયું હોય છે, અજ્ઞાનનો પણ જ્ઞાનથી જયારે નિષેધ કરવામાં આવે ત્યારે જેનો નિષેધ ન થાય એ પણ જ્ઞાન છે, ચિત્ત છે, આત્મા છે. જેનું નિષેધ ન થાય પરિશેષાત, આમ જે મિથ્યા છે એનું નિષેધ કર્યા પછી એને અવધિરૂપ જે રહી જાય એ કેવું છે? સત્ય છે. અર્થાત અદ્વૈત એ દ્વૈત નો વિરોધ નથી, દ્વૈત છતાં અદ્વૈત છે. નોન ડ્યુઆલિટી ઇન સ્પાઇટ ઓફ ડ્યુઆલિટી, દ્વૈત હોય છતાં પણ અદ્વૈત છે. એટલા જ માટે ખરેખર તો દ્વૈત છે એ જ બતાવે છે કે અદ્વૈત છે. આ દ્વૈત ભાસી રહ્યું છે કોને કારણે ભાસી રહ્યું છે? આ ઘડો છે જ બતાવે છે કે માટી હોવી જોઈએ? બાકી ઘડો ભાસી કેમ છે કે માટી વગર? તો દ્વૈત છે, મિથ્યા છે, ભાસી રહ્યું છે એ જ બતાવે કે સત્ય છે? જેની સત્તાને કારણે ભાસી રહ્યું છે, જેના સ્ફુરણને કારણે ભાસી રહ્યું છે એ સત્ય છે. અને આ રીતે અદ્વૈત એ દ્વૈત નો વિરોધી ન હોવા છતાં પણ ન હોવાને કારણે દ્વૈત ની પ્રતિ થાય ત્યારે પણ અદ્વૈત નો બાધ થતો નથી. તેથી જ્ઞાની પુરુષ અદ્વૈત ની સત્યતાનો જરૂર નિશ્ચય કરી શકે. એ જ 247 માં શ્લોકમાં કહે છે, અચિંત્ય રચના રૂપમ માયૈવ સકલં જગત ઇતિ નિશ્ચિત્ય વસ્તુત્વં અદ્વૈતે પરિશેષ્યતાં. કે જો અચિંત્ય રચના રૂપમ, આ જગત કેવું છે? અચિંત્ય રચના રૂપમ, અર્થાત ન ચિંત્યા અચિંત્યા 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 રચના રૂપમ યસ્ય તત્તથાવિદમ સકલમ જગત. તો આ રચના અચિંત્ય રચના, આ જગતની રચના જે છે એને કોઈ રીતે આપણે સમજાવી શકીએ એમ છે જ નહીં. આ વસ્તુની ચર્ચા આ જ પ્રકરણમાં આગળ આવી ગઈ જયારે ગ્રંથકારે બતાવ્યું કે આ વટવૃક્ષનું આટલું નાનકડું બીજ છે એમાંથી આ વટવૃક્ષ કોઈ સમજાવી ના શકે. અંતે રજ અને વીર્યના સંજોગથી હાલતો ચાલતો આટલો બધો માણસ ઉત્પન્ન, આ બધું સમજાવી શકાય એમ છે જ નહીં. આમ જગતમાં ક્યાંય પણ નજર કરવામાં આવે ત્યારે એની રચના કોઈ રીતે સમજાવી શકાય એમ નથી. અચિંત્ય રચના રૂપમ, અને માટે જગત કેવું છે? માયા માયા એવ સકલમ જગત. આ જગત માયામય છે પણ કેવું નક્કી થયું? માયામય વિદમ અખિલમ બુદ્ધવા બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ વિદિત્વા. આ માયામય છે કેમ નથી? કારણ કે અચિંત્ય, કોઈ વસ્તુની વ્યાખ્યા કરી શકાતી જ નથી. કોઈ વસ્તુ આમ જ છે એવું કહી શકાતું નથી. બહુ તો આપણે એમ કહી શકીએ કે આ દ્રષ્ટિબિંદુથી આ વસ્તુ આમ છે બસ, બાકી વાસ્તવમાં કોઈ વસ્તુની વ્યાખ્યા કરી શકાતી નથી. જગતની અંદર આ દ્વૈતની કોઈ વ્યાખ્યા કરી શકાતી નથી. એ જ બતાવે છે કે દ્વૈત અચિંત્ય છે, અર્થાત એ સમજી શકાય એવું નથી. એ જ બતાવે છે કે સત્ય નથી. સકલમ જગત માયા એવ, આ સમગ્ર જગત માયા જ છે. એ જ નિશ્ચિત્ય, ટૂંકમાં જે નિશ્ચય કરવો હોય તે આ જગત મિથ્યા છે એવું નિશ્ચય કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. કારણ કે બાધ યોગ્ય છે, સુષુપ્તિમાં કે સમાધિમાં આ જગતનું અસ્તિત્વ નથી. એ જ બતાવે છે કે જગત અબાધિત નથી, બાધ યોગ્ય છે. એ ઉપરાંત સ્વપ્ન મિથ્યા છે, જેમ સ્વપ્ન મિથ્યા કા બાધ યોગ્ય છે તો આ જાગ્રત જગત પણ સ્વપ્ન જેવું જ છે. સ્વપ્નમાં જેવી રીતે દ્રષ્ટા દૃશ્ય આ પ્રકારનો દ્વૈત વ્યવહાર છે, એવા જ પ્રકારનો કઈ વ્યવહાર જાગૃતમાં પણ છે. અને તેથી જેવી સ્વપ્નની સત્તા છે એવી જાગૃતની સત્તા છે. આમ એવી રીતે આ જગતના મિથ્યા તો નિશ્ચય ઘણી રીતે થઈ શકતો હોય છે. એક સ્વપ્નના દૃષ્ટાંત પણ થાય છે અને ગ્રંથકારે કહે છે પ્રમાણે
जगत नो कोई पदार्थ लीए ए पदार्थ ने अपने समझाई सकता नहीं कि समझी सकता अपने अर्थात अचिंत्य है। अचिंत्य होने कारण ये माया में उत्पत्ति है, माड़े मिथ्या है, ये निश्चित है। इन्हें जगत सतत पोता ने मिथ्यात्व ने घोषणा करी रहे जीवन जेवी रीते अपने कोई अपना इष्ट पदार्थ अनुभव करिए सुख ना अनुभव थे तथा पदार्थ सुख आप देखा कर खरेखर पदार्थ ना स्वरूप समझे तो सुख ना लेश जाना तो नहीं। आम अस्थि भाति प्रिय जाने के जगत सत्य खरेखर तो अस्थि भाति प्रिय मात्र प्रतिबिंबित थता हो रीते इति निश्चित आ जगत मिथ्या है ये प्रकार निश्चय कर वस्तुत्व अद्वैते परिशिष्यताम अंत सत्यता क्या है अद्वैत में है कारण के द्वैत ने अद्वैत वे कोटी है आ द्वैत मिथ्या जो निश्चय थयो अंत थी अद्वैत सत्य से ये निश्चय पण थयो मिथ्यल अनिर्वचनीय एम कहवाय निर्वचन के व्याख्या अनिर्वचनीय अर्थात जेने व्याख्या न थई सके जगत में कोई पदार्थ नहीं व्याख्या थी सके कोई घटना ने पूरी समझा न सकते बधु केव अनिर्वचनीय मिथ्या है। जो अद्वैत जगत मिथ्या हो तो अद्वैत सत्य है पारिशेषा मिथ्या ना अपने बात बाकी करी नाखी जो शेष बचू ये अद्वैत है। वस्तुत्व अद्वैत परिशेषता ग्रंथकार के अद्वैत सत्य है ये प्रकार परिशेष निश्चय कर सको चर्चा केम कर अद्वैत निश्चय थी सके अद्वैत सत्यता निश्चय थी सके एनी चर्चा आगे चले अपने आगे करशुं क्लास में। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते मादाय पूर्णमेवावशिष्यते। ॐ शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेदि मूर्ति भेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।